નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી રિવિઝન વિડિયોમાં આજે આપણે પાઠ 17 જીવરામ ભટ્ટ, પાઠ 18 સોના જેવી સવાર, પાઠ 19 5 દાણા અને સુભાષિતો, એને આપણે રિવિઝનમાં આપણે લઈશું. તો જીવરામ ભટ્ટ પાઠ છે, એના લેખક છે દલપત રામ. અને એ પાઠમાં શું કહેવામાં આવે છે તો કે મિથ્યાભિમાનના 6 અંકમાંથી આ અંશને લેવામાં આવ્યો છે. અને નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અહમ અભિમાન ભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસારી આપે છે. આખો અંશ એટલે કે આખો પાઠ છે એ હાસ્ય કટાક્ષની શૈલીમાં આલેખાયેલો હોવાથી સૌ કોઈને વાંચવો ગમે એવો છે. જીવરામ ભટ્ટ જે હોય છે એને ખોટું મિથ્યાભિમાન હોય છે. જીવરામ ભટ્ટ એકને રતાંધળા હોય છે. રતાંધળા એ એવો બાળકો રોગ છે કે એને રાત્રે દેખાય નહીં, તેથી તેમને રાત્રે દેખાતું હોતું નથી. એ દિવસો જ્યારે સૂર્યપ્રકાશ હોય એમાં જ એ લોકોને દેખાય. આ એક રતાંધળા પણ એ આપણો એક રોગ છે. તે સોમનાથ અને ગંગાના જમાય છે. જીવરામ ભટ્ટ પોતાના સાસરે આવ્યા છે તે મિથ્યાભિમાની છે, એટલે કે ખોટું ખોટું અભિમાન કરે છે. પોતાને દેખાતું નથી એ પોતે સ્વીકારતા નથી. તે પોતાની જે ખોટ છે એટલે કે જેને દેખાતું નથી એ ખોટને એ છુપાવે છે કે અમને તો દેખાય છે. એને ઘણી બધી રીતે એના સાસરે જાય છે ત્યારે બધા એને અલગ અલગ કસોટી કરે છે, પણ જીવરામ ભટ્ટ વાચાળ હોવાથી બધાનો સરસ મજાનો એ જવાબ આપે અને પોતાની જે આ ખોટ છે એ સ્વીકારતા નથી, તેને એ છુપાવે છે. તેમને તેમના પગ પાસે પડેલો કાગળ પણ દેખાતો નથી. એ કાગળના અક્ષર તે વાંચી પણ શકતા નથી. અને ગંગાએ બતાવેલી આંગળીઓ જોઈ તે જાણે જોઈ પણ શકતા નથી. તે આ હકીકત સ્વીકારતા નથી કારણ કે તે મિથ્યાભિમાન છે, એટલે કે એને ખોટું પોતાનું અભિમાન છે. આથી તે સાસરામાં એ જાય છે ત્યારે અલગ અલગ જે બધા એની કસોટી કરે છે એ મજાકને પાત્ર બને છે. એનું સરસ મજાનું આપણે અહીંયા વર્ણન પાઠમાં કર્યું છે, એ આપણે પાઠમાં તમને જોઈ ગયા અને ટૂંકો પરિચય પણ મેં તમને આપી દીધો. તો જીવરામ ભટ્ટ છે એ પગ પાસે પડેલો કાગળ લેવાની શા માટે ના પાડે છે તો કે જીવરામ ભટ્ટ છે એ રતાંધળા છે, તેમને રાત્રે દેખાતું નથી, તેથી તેમને પગ પાસે પડેલો કાગળ દેખાતો નથી. પણ તે આ બાબત છુપાવવા માંગે છે, તેથી તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. ગંગા એને કેવા પ્રશ્ન પૂછે છે અને જીવરામ ભટ્ટ તેનો શું જવાબ આપે છે? તો ગંગા છે એની 3 આંગળીઓ બતાવી અને પૂછે છે કે જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ. ત્યારે જીવરામ ભટ્ટ છે એ ઉત્તર આપે છે કે અમે તમને કહી દઈએ તો અમે તમે અમને શું આપશો એવું કહી અને પોતાને જે દેખાતું નથી એ સ્વીકારતા નથી. કેવા વૃક્ષ અને માણસ છે એ નમે છે? તો કે જે ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો હોય એ બધાને નમે છે. જીવરામ ભટ્ટ સાની હોડ કરવાનું કહે છે? તો જીવરામ ભટ્ટ હોડ એટલે સરસ. જીવરામ ભટ્ટ છે એ 100 રૂપિયાની હોડ કરવાનું કહે છે. ત્યાર પછી આપણે જીવરામ ભટ્ટ શા માટે કાગળ છે એ પાછો આપી દે છે? તો રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી, તેથી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. જોજો એને એમ કહે છે કે આંધળો વાંચી શકે એવા પણ અંદર અક્ષર છે. તો જીવરામ ભટ્ટ શું કહે છે કે આંધળો વાંચી શકતા એવા અક્ષર હોય તો અમે તો દેખતા છીએ, દેખતા જોઈ શકે એવા અક્ષરો વાળું કાગળ હોય તો તમે અમને આપો. આ એનું વાઘ ચાતુર્ય છે કે હાજર જવાબી માણસ છે. એમણે સોમનાથને કાગળ પાછો આપતા શું કહે છે કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા થોડા છીએ કે આવા અક્ષર અમે વાંચીએ, દેખતો વાંચી શકે તેવો કાગળ તમે અમને આપો તો અમે વાંચીએ. આવી રીતે જીવરામ ભટ્ટની અલગ અલગ કસોટીઓ કરવામાં આવે છે, તેમ છતાં એમાંથી એ પાર
પડી જાય છે અને આ પાઠમાં જે આવતા શબ્દ સમૂહ માટેના એક શબ્દ તો કુટુંબ સાથે એટલે કે સહકુટુંબ જેનું મૂલ્ય ના થઈ શકે એવું અમૂલ્ય ખૂબ બોલ બોલ કરે તે વ્યક્તિ વાચા મંત્ર તંત્ર કે હાથ ચાલાકીનું કામ જાણનાર જાદુગર અને રૂઢિ પ્રયોગ છે ગોળ કરવી એટલે કે શરત કરવી આમ જીવરામ ભટ્ટ છે એ પાઠ એકદમ સરળ અને આપણને વાંચવો ગમે એવો નાટક અને સંવાદો આપણે ક્લાસમાં એના ભજવી શકીએ એ રીતે પાઠ એકદમ સહેલો અને સરળ છે તો હવે આપણે એના સમાનાર્થી શબ્દ જોઈએ તો ઘર એટલે મકાન પુસ્તક એટલે ચોપડી ગરજ એટલે ખપ જૂઠું એટલે અસત્ય વૃથા એટલે ફોગટ ઘોડ એટલે શરત જીભ એટલે રસના કે જીહવા છળ એટલે પ્રપંચ વિરોધી શબ્દ જૂઠ સાચું સત્ય અસત્ય ઊભું આડું સંકળાશ મોકળાશ વ્યવસ્થા અવ્યવસ્થા હસવું રડવું તો હવે આપણને પાઠ તમને આ બરાબર સમજાઈ ગયો હશે હવે આપણે ત્યાર પછીનો પાઠ છે કાવ્ય છે સોના જેવી સવાર તો સોના જેવી સવાર એક કાવ્ય એકદમ સરળ અને સહેલું છે કે સોના જેવી સવારને ભરી ભરી અને પીવે છે સવારના મનોહર સૌંદર્યને મન ભરી અને કવિ માણે છે બાગ બગીચાના ફૂલોને પણ સોના જેવી સવારની તાજગી માણી લીધી છે એટલે કે સવારના સમયે એક સૂર્યનો તડકો પડતા બાગ બગીચાના જે ફૂલો છે એ પણ ખીલી ઉઠે છે અને એના કવિ છે ચંદ્રકાંત શેઠ તો આ કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતી સવારના એક એકથી ચડિયાતા મન ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો આપણને અહીંયા મૂક્યા છે શબ્દોની સહાયથી એક એવા અસરકારક અને હૃદયસ્પર્શી ચિત્રો છે તે આપણને આ કાવ્યમાં દર્શાવ્યું છે તો દરેક પાનમાં લાલ કસરો સોના જેવી સવારે ચમકી ઉઠે છે અને સોના જેવી સવાર થતા પંખીઓના મધુર ટહુકાઓથી ચારે બાજુ એના અવાજથી એ રણકી ઉઠે છે વાતાવરણ એકદમ આનંદમય બની જાય છે સોના જેવી સવાર ક્યાંક કમળના સરોવરમાં ચમકી રહી છે તો ક્યાંક પનઘટ પર એટલે કે જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા જાય પનિહારીઓ તે કૂવો કે કોઈ પણ જગ્યા પનઘટ પર પાણી ભરવા ગયેલી જે પનિહારી હોય છે જે માથા ઉપર બેડું રાખી અને સ્ત્રીઓ જતી હોય છે ગામડામાં સામાન્ય રીતે જોવા મળે એવી પનિહારીઓના બેડા પર આ સવાર છે એ ઝળકી રહી છે સોના જેવી સવાર છે બીજે ક્યાં ક્યાં ચમકી રહી છે સવાર થતા તો નૃત્ય કરતા મોરના પીછામાં ફરફર ફરતી ફરકી રહી છે બાળકોની કોમળ રાતી હથેળીઓમાં સોના જેવી સવાર છે એ છલકી રહી છે સોના જેવી સવાર બીજે ક્યાં ચમકે છે તો આકાશમાં વાદળોના સોનેરી રંગમાં ઢળી જતી અને નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડતી જણાય છે સોના જેવી સવાર ધરતીની માટીના પ્રત્યેક કણમાં મહેકી ઉઠી છે અને તડકામાં તાજગી રૂપે મહેકી રહી છે સોના જેવી સવાર હસતા હસતા મનમાં તાજગી રૂપે ઉગી રહી છે અને સોનેરી તડકા રૂપે ઘર સુધી એ આપણા ઘર સુધી એ પહોંચી જાય છે તો સવાર છે એ ક્યાં ક્યાં ચમકી ઉઠી છે સવાર છે એ વૃક્ષોના કોમળ પાનની લાલ કસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે તડકાની સવાર ઉપર શી અસર થઈ તો સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગવા માંડી મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગે છે મનુષ્યના મનમાં સવાર હસતા હસતા નવચેતન અને ઉલ્લાસ લઈને ઉગે છે પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે પશુ
પંખી, વાદળ, સરોવર, મોરપીચ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો જેવા પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે. સવાર કોના ટવકે ચારે દિશાઓમાં રણકી ઉઠી છે? સવાર પંખીઓના મધુર ટવકે ચારે દિશાઓમાં રણકી ઉઠી છે. સવાર ક્યાં ઝબકી છે? તો પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓના ચકચકિત એટલે કે એકદમ સરસ મજાના સાફ કરીને જે બેડા છે એની ઉપર સવાર છે. એ ઝબકે છે એટલે સૂર્યનો તડકો એના ઉપર પડતા સાફ કરેલા બેડા ભાઈ ચમકે છે. કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે? બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે. પતંગિયાની પાંખ ઉપર સવારની સી અસર થઈ છે? સવારના કોમળ ઉજાસમાં ચમકતા પાંખોવાળા નાજુક પતંગિયા બાગ બગીચામાં ઉડાઉડ કરવા લાગ્યા. હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ આપણને શું કહે છે? સોના જેવી સવાર થતા બધા જ મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માંગે છે. તો હવે આપણે આમાં આવતા જે સમાનાર્થી શબ્દો છે એને આપણે જોઈએ. તો સમાનાર્થી શબ્દમાં સવાર એટલે પ્રભાત, વાદળ એટલે મેઘ, તાજબ એટલે તાજગી, કમળ એટલે સરોજ, માટી એટલે ધૂળ, તડકો એટલે તાપ કે ગરમી. વિરુદ્ધાર્થી શબ્દમાં સવાર, સાંજ, તડકો, છાંયો, ઊગવું, આથમવું. એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કુણા પાનની લાલ રેખાઓ ટસર કે તસર. જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે કુવાનો ભાગ પાનઘટ. તો આ રીતે આપણે સોના જેવી સવારના પ્રશ્નના જવાબનું પણ મેં તમને રિવિઝન કરી આપ્યું. કાવ્યને ટૂંકમાં સમજવાનું પણ આપણે પ્રયત્ન તમને કર્યો. અને હવે આપણે જોઈએ પાઠ 19 પાંચ દાણા. તો પાઠ 19 છે પાંચ દાણા, એમાં આ બોધકથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો એક ઉત્તમ નમૂનો છે. એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે. આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી દાણાને સાચવી રાખવાનું સૂચન કરે છે, જણાવે છે. અને થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પહેલા પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ, સમજ, આવડત, હોશિયારી અને વ્યવહાર કુશળતાનો એને ખ્યાલ આવે છે. જે પ્રમાણે પોતાની મગજ શક્તિ હોય છે એ પ્રમાણે આ વહુઓ એના સસરાજીએ આપેલા જે દાણા છે એનો એ ઉપયોગ કરે છે. પહેલા નંબરની વહુ છે તો એ થોડી ઉછાસડી અને છીછરી બુદ્ધિની હોય છે. તો એને એવું થાય છે કે આ ડોસા તો કેવા ઝીણા સ્વભાવના છે. એને પાંચ દાણા જે આપ્યા હતા એ સસરાજીની વાતને સમજી શકતા નથી અને એ પાંચ દાણા જે આપેલા દાણા છે એ બારીથી બહાર એ ફેંકી દે છે. ત્યાર પછી બીજા નંબરની જે વહુ હોય છે એ થોડીક લાગણી અને આનંદી હોય છે. તો એના સસરાએ જે એને કે આ દાણા એના સસરાએ આપેલી પ્રસાદી ગણાય એ મામૂલી ચીજ છે એમ ગણી અને એ ફેંકી ન દેવાય અને માપશે ત્યારે જોયું જશે અને કોઠીમાંથી જો માપશે તો કોટીમાંથી કાઢે અને એને બીજા દાણા આપી દેશું એટલે એમ વિચારી અને એ દાણા ખોલે અને એ ખાઈ જાય છે. પછી ત્રીજા નંબરની વહુ હોય છે એ થોડેક ઝીણા સ્વભાવની એટલે કે ચીવટપૂર્વક હોય છે. એણે એવું વિચારે છે કે સસરાજીએ આપેલા જે દાણા હોય એ દાબડીમાં મૂકે અને સાચી રાખવા, જ્યારે માપશે ત્યારે દાબડી ખોલી અને એને કાઢી આપશો એટલે એમાં કાંઈ બહુ મોટી વાત નથી એમ વિચારી અને દાબડીની અંદર એ દાણા મૂકી દે છે. અને
ત્યાર પછી છે એ પણ ત્રીજા નંબરની વહુ પણ એનો મર્મ સમજી શકતી નથી અને ચોથા નંબરની વહુ કે જે સૌથી નાના દીકરાની વહુ હોય છે એ ચતુર અને સમજુ હોય છે એને એમ કહે છે કે સસરાજીની વાતમાં આમાં કંઈક ઊંડો મર્મ કંઈક રહસ્ય રહેલું છે એટલે આ દાણા છે એને સંગ્રહી રાખવા એ વાત તો સાચી પણ સંગ્રહેલા દાણા છે એ સમજુ હોય છે એટલે સંગ્રહેલા દાણા છે એ સમય જતાં બગડી જાય એના કરતાં એ દાણા જે આપ્યા છે જો એને હું ખેતરમાં ઉગાડી દઉં તો કણમાંથી મણ એટલે કે એક કણ વાવેલો એમાંથી ઘણા બધા અનાજ પાકતા અને એમાંથી ઘણા બધા રૂપિયા આવતા પણ કાંઈ વાર લાગે નહીં એટલે સસરાજીએ જે એને કીધું હતું એને સમજી જાય છે એમ વિચારી અને પોતાના પિયરમાં આ દાણાને મોકલાવી અને કણમાંથી મણ કરે છે અને જ્યારે સસરા એને બોલાવે છે ચારે વહુને ત્યારે આ વહુ છે એ એકદમ ડાય વ્યવસ્થિત અને ચતુર જણાય અને એ પ્રમાણે એને અલગ અલગ પોતાની વહુઓને ચારે વહુઓને ઘરના કામ સોંપે છે એ આપણે તમને પાઠમાં મેં તમને ટૂંકમાં સમજાવી દીધું. તો હવે આપણે એના રૂઢિપ્રયોગ આપણે જોઈએ તો લક્ષ્મીની છોડો ઉછળવી એટલે કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું, જીવ પરોવી દેવો એક ચિત્ત એમાં થઈ જવું, ઝીણા જીવના હોવું એટલે કે સંકુચિત મનના હોવું, વાતમાં મર્મ હોવો વાતમાં રહસ્ય હોવું, કણમાંથી મણ થવું થોડામાંથી વધારે થવું, વાત માંડીને કહેવી વાત વિગતવાર કહેવી, દેખરેખ રાખવી ધ્યાન રાખવું. ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હોય છે તો કે ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. તેમને ત્યાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું એમની પાસે ધન અને સંપત્તિ હતું. શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અડક ધન પણ ખૂટી જાય એવું શેઠ માનતા હતા. દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? શેઠના ચારેય દીકરાઓનું મન વેપાર ધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. વહુઓનું પારખું કરવા શેઠ કઈ યુક્તિ વિચારે? તો વહુઓનું પારખું કરવા શેઠ એક યુક્તિ વિચારી કે તેમણે ચારે વહુઓને બોલાવી દરેકને ડાંગરના પાંચ પાંચ ડાંગર એટલે કે ચોખા ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા. એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા કહ્યું અને માગું ત્યારે પાછા આપવા. સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલ પાંચ દાણાનું શું કર્યું? તો સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલ પાંચ ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા. પાક પાકતો ગયો અને વહુ એને ફરી ફરી અને વવરાવતી ગઈ. આમ શેઠે આપેલા ડાંગરના પાંચ દાણા વધતા ગયા. શેઠે દરેક વહુને કયું કયું કામ સોંપ્યું? જો એની સમજદારી પૂર્વક એને દાબલીના જે દાણા આપેલા હતા એમાં એને કઈ રીતે સાચવણી કરી અને કઈ રીતે એનો ઉપયોગ કર્યો એ રીતે શેઠે એ દરેક વહુને કામ સોંપે છે. તો કયા કયા કામ? તો શેઠે મોટી વહુને ઘરની સાફસફાઈ કરવાનું કામ, બીજી વહુને નોકર ચાકર ઉપર દેખરેખ રાખવાનું કામ, ત્રીજી વહુને રસોડાનો કારભાર સંભાળવાનું કામ અને જે સૌથી નાની દીકરાની વહુ કે જે ચતુર અને સમજુ હતી એને ઘરના કોઠારનો કારભાર સંભાળવાનું કામ સોંપે છે. આ રીતે આપણે પાંચ દાણા છે એક બૌદ્ધ કથા છે એમાંથી આપણને ઘણું બધું શીખવા અને જાણવા મળે એ પ્રકારનો આ પાઠ છે. તો હવે આપણે જોઈશું સુભાષિતો. સુભાષિતો છે એમાંથી આપણને નિચોડ અને બોધ મળે એવું હોય એને કહેવાય સુભાષિતો. આમાં અલગ અલગ આપણને કાવ્ય સુભાષિતો આપણને આપેલા છે અને એ મુજબ આપણે એની સમજૂતી મેળવીએ. તો સુભાષિતો છે એ બાળકો તમને અર્થ વિસ્તારમાં પૂછાય છે કે દરેક સુભાષિતોમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા અને જાણવા મળે છે. પહેલું સુભાષિત છે કે એકલ દેતા દાન જે એકલ જુજત જંગ, એકલ જગની દાસ રે એ વીરોને સંગ. એટલે શું? એકલ એટલે કે એકલા, જુજત એટલે જોરથી લડવું, જંગ એટલે મોટી લડાઈ, જગનિંદા એટલે જગતની નિંદા.
સહે એટલે સહન કરવું. તો જે એકલા કે જાહેરાત વિના જે દાન આપે છે એ એકલા સંઘર્ષો સામે લડે છે, જે એકલા જગતની નિંદા સહન કરે છે એની ગણના વીરોમાં થાય છે. હવે ત્યાર પછીનું સુભાષિત છે, મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે કે રાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. મંજિલ એટલે કે મુસાફરીમાં મુકામ, ધ્યેય એટલે કે લક્ષ, ઉદ્યમી એટલે કે પુરુષાર્થી, મહેનતુ, હસ્ત એટલે હાથ, દાનેશ્વરી એટલે દાન આપનાર, દાતા એટલે દાનેશ્વરી દાન આપનાર દાતા, ખેરાત એટલે દાન કરવું, યાચક એટલે માગનાર. તો જે માણસનું ધ્યેય મંજિલ છે તે મંજિલે પહોંચવાના રસ્તા કેવા છે તે ક્યારેય જોતા નથી. જે ઉદ્યમી જે પરિશ્રમી હોય તે હાથની રેખાઓ ક્યારેય જોતા નથી. જે દાતા છે એનું કામ તો દાન કરવાનું છે, એ દાતા ક્યારે યાચકની એટલે કે માગનારની જાત જોતા નથી. ત્યાર પછીનું છે, આપ પડે એકલ કુણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જનમિયા અગરબતીને સંગ. કોઈ કુણે પોતે પડી અને બધે સુગંધ ફેલાવનારા જગતમાં બે જ એવા જન્મ્યા છે, કોણ? તો કે એક અગરબત્તી અને બીજા છે શંખ, કે જે પોતાની જાત બીજા માટે આખી જિંદગી જજુમે છે. ત્યાર પછી છે, ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. તો વૃક્ષો પર જ્યારે ફળો આવે છે ત્યારે ડાળીઓ છે એ નમી જઈ અને ખરેખર નમ્રતા શું છે તે આપણા આ જગતને બતાવે છે. એટલે આપણે હંમેશા વૃક્ષ જેવું થવું જોઈએ કે નમીએ એ સૌને ગમીએ. ત્યાર પછી છે, ચેહ ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરા, પણ ઈખાની આગ ઠારે ત્યાં બમણી બળે. ચે એટલે કે મળદાની ચિતા, દુખડા એટલે દુખો, ઠરવું એટલે કે શમી જવું, ખટરાગ એટલે કજિયો, ઈર્ષા, અણબનાવ, ઈર્ખા એટલે ઈર્ષા, ત્યમ એટલે તે. તો ચિત્તા જ્યારે ઠરી જાય છે એની સાથે બધા જ જે વેર ઝેર દુઃખ અને કજિયા કંકાશ એ બધા શમી જાય છે, પણ માણસ માણસ પ્રત્યેની જે ઈર્ષાની જે આગ છે એ આપણે જેમ ઓછું કરવાનો પ્રયત્ન કરીએ, જેમ ઠારવાનો પ્રયત્ન કરીએ એમ એ બમણી થાય છે. કવિ આપણને આ બધા જ સુભાષિતોમાંથી શીખવા મળ્યું કે આપણે કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં. માણસ માણસની ઈર્ષા છે એને આપણે ઓછી કરીએ તેમ વધારે વધારે વધતી જાય છે, તો ક્યારેય એવું કરવાનું નહીં. કવિ એવા સુરવીરને શાબાશી આપે છે તો જે દાન આપવામાં, સંઘર્ષનો સામનો કરવામાં તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા સુરવીરને કવિ શાબાશી આપે છે. સાચો દાતા કોણ કહેવાય? તો જે દાન આપતી વખતે ક્યારે યાચકની જાત જોતા નથી તે સાચો દાતા છે. સંત અને અગરબત્તીનો મહિમા શા માટે કહેવાયો છે? તો સંત અને અગરબત્તીનો મહિમા કરતા સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે જગતમાં કોઈ કોણે પોતે બળી અને બધે સુગંધ ફેલાવનારી અગરબત્તી અને બીજા જ સંત એ બે જ જન્મ્યા છે. ડાળીઓ ક્યારે નમી જાય છે? કે જ્યારે ડાળીઓ પર ફળ આવે છે ત્યારે નમી જાય છે. જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે? તો જગતમાં ઈર્ષા એક આગ એવી છે જે ઠારવાથી બમણી થાય છે. અગરબત્તીની જેમ અન્યથા જીવનને સુવાસિત કરવા આપણે શું શું કરી શકીએ? તો અગરબત્તીની જેમ પોતે બળી અને વાતાવરણમાં સુવાસ ફેલાવે છે, સુગંધ ફેલાવે છે, એ જ રીતે અન્યના જીવનનું કલ્યાણ કરવા માટે જે બલિદાન આપવું પડે તે હું આપીશ અને બીજાના આંસુ લૂછવામાં, બીજાના દુઃખ કે વેદના દૂર કરવામાં ધન્યતા આપણે અનુભવીશું. કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? તો
કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં આપણને નમ્રતાનું મહત્વ દર્શાવ્યું છે કે વૃક્ષ છે એના પર જ્યારે ફળ આવે છે ત્યારે ડાળીઓ નમી જાય છે, તે માણસ પાસે ધન સત્તા કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ, એ અહમી બનવું જોઈએ ને કે ધન સંપત્તિ આવી જાય એટલે હું જ કંઈ છું એવું ક્યારે વિચારવાનું નહીં. તો ઈર્ષાની આગ ઠારી શકાય કેવી રીતે? તો ઈર્ષાની આગ ઠારી શકાય, ઈર્ષાની આગ